वडोदरा के आजवा रोड पर वूडा की 62 सोसाइटियां मौजूद है जिनमें पानी की समस्या से लोग जूझ रहे हैं, जिसके मद्देनजर आज वूडा ऑफिस पर निवासियों ने कांग्रेस पार्टी के साथ मिलकर आवेदन पत्र दिया है। आजवा रोड सिग्मा कॉलेज के पास वूडा की 62 सोसाइटियां है जहां के निवासियों को पीने का पानी नहीं मिल पा रहा है। जब बिल्डरों की ओर से नई सोसाइटियां बनाई गई थी तब बिल्डर इन्हें पानी मुहैया करवाते थे। बाद में बिल्डर और वूडा के बीच जो करार हुआ उसके मुताबिक वूडा की ओर से रोजाना ही निवासियों को पानी मुहैया करवाया जाता था। 2 साल तक सोसाइटी में पानी का वितरण हुआ, लेकिन बीते 6 माह से वहां पर पानी का वितरण नहीं हो पा रहा है, जिसके मद्देनजर सोसाइटी के निवासी खुद के खर्च पर पानी के टैंकर मंगवा रहे हैं। तब अब 62 सोसाइटी के निवासियों की ओर से इस मामले की पेशकश कांग्रेस पार्टी के साथ मिलकर वूडा की ऑफिस पर की गई है। उसी के साथ सूत्रोच्चार करते हुए इन सभी की ओर से विरोध जताते हुए जल्द से जल्द उनकी समस्या को सुलझाने की मांग भी साझा की गई है। हालांकि आपको बता दें कि वूडा के ऑफिस पर एग्जीक्यूटिव इंजीनियर KN पटेल मौजूद थे, उनके साथ निवासियों के तूतू मैमे और घर्षण के दृश्य भी नजर आए थे। अलग अलग सोसाइटी ना रहवासी हता અને એમને પાણીની તકલીફ પડે છે, એના માટે રજૂઆત કરવાયા હતા. અત્યારે સોલ્યુશન મારી પાસે ટોટલ એ આજવા રોડ સાથેનો વિસ્તાર, સોસાયટી ટોટલ 63 સોસાયટીના વિસ્તાર માટે જે તે સમયે 2017-18માં પીવાના પાણી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો, ત્યારે એ લોકોની પાસે ત્યાંનું પાણી ખરાબ હોવાથી પાણીની કોઈ સુવિધા એ નહોતી એમની જોડે, એટલે પીવાનું પાણી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તે હિસાબે પાણી વેચતા હતા, પણ તે સમયે જે વસ્તી ગણવામાં આવી હતી એ ફક્ત 25,000 હતી. હવે આજની અત્યારે દરેક સોસાયટીઓની વસ્તીને કાઉન્ટ કરવા જાય, બધા ઘરો બધા ફૂલ થઈ ગયા છે. એટલે એની ગણતરી કરી અમે અત્યારે છેલ્લા 6-1 મહિનાથી આ વર્કઆઉટ કરી રહ્યા છે, તો અત્યારે 75,000-80,000 આસપાસ વસ્તી થઈ ગઈ. અને તે સમયે જ્યારે પાણી ગણવામાં આવ્યું હતું એ 100 લિટર પર કેપિટા પર ડે ગણવામાં આવ્યું હતું, અત્યારે આપણે વપરાશ જોઈએ તો 120 લિટર પર કેપિટા પર ડે થાય છે. અને જે તે સમયે આ વસ્તીઓ ઓછી હોવાથી આપણે પાણી જે તે સમયે પહોંચતું હતું. પ્લસ બીજું શું હતું કે 63 સોસાયટીની અંદર અમે સર્વે કરવામાં આવ્યો, આ પાણી પુરવઠાની સ્કીમ હતી, પાણી પુરવઠા એ જ આખી નિર્મિત કરી હતી, પણ પાણી પુરવઠા ફંડ ખર્ચી શકે એમ નહોતું. અને વુડાના GDCR મુજબ વુડાએ જે કામગીરી પાણી માટે કરવાની છે આ એક ટેમ્પરરી વ્યવસ્થા હતી જે તે સમયે 2017માં. હજે વુડા અત્યારે 150 કરોડનો એક પ્રોજેક્ટ કરી રહી છે સ્રીપોર્ટ ટીમ બી આગળ, જે આખા વિસ્તારને 50 ML પાણીનો પ્રોજેક્ટ છે, WTP વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે સમ સાથેનો જે અત્યારે કાર્યરત છે. એ થાય પછી આ લોકોને બધાને વ્યવસ્થિત રીતે પાણી મળશે. અત્યારે વુડાની ઓફિસ આવ્યા છે અમે, કાના લેન્ડમાર્ક આજવા ચોકડીથી આવ્યા છે. અમારી સોસાયટીમાં વુડાનું પાણી બિલકુલ એક ટીપું છેલ્લા 6 મહિનાથી આવ્યું નથી, એની રજૂઆત કરવા માટે અમે વુડાની ઓફિસમાં આવ્યા છીએ. બસ કે અમને વુડાનું પાણી મળવું જોઈએ. પહેલાં અમને મળતું હતું, બહુ પહેલાં 6-8 મહિના પહેલાં, ત્યારે અમને પ્રોબ્લેમ નથી થતી. અત્યારે 6 મહિનાથી એક ટીપું બી વુડાનું પાણી નથી આવતું. અમે વેચાતા ટેન્કર લઈને પાણી વાપરીએ છીએ, જે બી અમારા માટે સફિશિયન્ટ નથી. એટલા માટે અમે વુડાને રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે અમને વુડાનું પાણી આપે તો અમને સફિશિયન્ટ વોટર મળે. એમને કહેવામાં આવ્યું છે કે અમે લાઈન તપાસ કરીએ છીએ આગળ, જે લોકો મોટર મૂકે છે એવું અમે લોકોએ કહ્યું છે કે મોટર મૂકે છે એટલે અમને પાણી નથી આવતું, તે મોટર હું કઢાવી દઈશું અને જે ઇનલીગલ કનેક્શન છે કટ કરી દઈશું એવું કહ્યું. અમે બસ અહીંયા જ આવ્યા છીએ અત્યારે તો, અને બિલ્ડરને રજૂઆત કરી છે. બિલ્ડરે તો હાથ અધર કરી દીધા છે કે તમે જાણો ને વુડા જાણે. અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન. BRG ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર. આજ હી BRG ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં.